Welcome to Silver Spoon, Heroes Kitchen.

ચોખા લઈશું અડધા તમે મિત્રો મેં અહીં વન કપ લીધેલો છે તમે કોઈ પણ બાઉલ વાસણ સેટ કરી શકો છો અને તેનું અડધું આ સિંગદાણા લેવાના છે હવે આપણે આ બધાને સરસ ધોઈ લેશું બે થી ત્રણ વખત તો ફ્રેન્ડ્સ આપણે સરસ ત્રણ વખત બધી વસ્તુને ધોઈ લીધેલું છે હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું તો આપણે જે પણ વાસણ કે કપ લીધો હોય તેનું ડબલ પાણી લેવાનું છે તો આપણે ચણાની દાળ તુવેરની દાળ અને બે વખત ચોખા એટલે કે જે આપણે આ કપ લીધો હતો તે ચાર વખત લીધેલું મગફળીના દાણાને આપણે ગણવાના નથી તો આપણે આ જ વાસણથી આઠ વખત પાણી લેશું ના આપણો આઠમો કપ અને આને આપણે પલળવા રાખવાનું છે આમ એવું દબાવવાનું છે તો આમ આપણે બે કપ મેથી લેવાની છે સરસ તેને આવી રીતે ફૂંકા બીટી લીધેલા છે તો ફ્રેન્ડ્સ મેથી સરસ ઝીણી ઝીણી સમારી લીધેલી છે તેને આપણે ચારણીમાં લઈ લેશું અને સરસ વોશ કરી લેવાની છે પછી આપણે આવી રીતે મીડિયમ કઢી લસણ લીલું લસણ લઈશું આઠ કઢીવાળું લીલું લસણ છે અને તેને સરસ સાફ કરી ઝીણું ઝીણું સમારી લેશું તો ફ્રેન્ડ્સ આપણે લીલું લસણ સરસ ઝીણું સમારી લીધેલું છે બે તીખા લીલા મરચાંને પણ ઝીણા ઝીણા સમારી લીધેલા છે બે તમાલપત્ર બે લવિન એક બાદયા તજનો ટુકડો સાતથી આઠ મરી અને બે સૂકા લાલ મરચાં લીધેલા છે અને સાથે આપણી મેથી પણ સરસ નીતરી ગઈ છે અને જે આપણે બધું પલાળ્યું હતું તેની વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બધી પ્રિપેરેશન થઈ ગઈ છે તો ખીચડી વઘારી લઈએ તો ફ્રેન્ડ્સ કૂકર આપણે લઈ લીધેલું છે અને તેની અંદર આપણે ઘી ઉમેરીશું મિત્રો સરસ આવું ઘી તમારે બનાવવું હોય માખણમાંથી તો કેવી રીતે બનાવવું તેની રેસીપી આપણે અપલોડ કરી લીધેલી છે તો લિંક તમને અહીં આઈ બટન ઉપર મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે બે ચમચી મોટી ભરીને થીનું ઘી લેવાનું છે અને ગેસની ફ્લેમ ઓલરેડી ચાલુ કરી લીધેલી છે તો ઘીને આપણે ગરમ થવા દેસું તો ફ્રેન્ડ્સ ઘી આપણું ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ સ્લો કરી લેશું

આપણે લીલું લસણ ઉમેરીશું અને લીલા મરચા સહિત ઉમેરી દેવું તેને પણ આપણે મિક્સ કરી લેશું પછી જે કપ થી આપણે બધી દાળ ને બધું લીધું તું તે જ કપ થી આપણે લીલા વટાણા ઉમેરી દેસુ

અથવા તો કેવી સ્ટ્રોંગ છે તેના પર આધાર રાખે અને મિક્સ કરી લેવું મિત્રો બહુ સરસ સુગંધ આવી રહી છે જરૂરથી ઘરે ટ્રાય કરવા જેવી આ ખીચડી છે બધાને મજા પડી જશે અને નવીન સ્વાદ આવશે મિક્સ કરીને આપણે પાણી સહિત જ આપણે જે ખીચડી પલાળી હતી તે ઉમેરી દેસુ મિત્રો તમે આમાં મગની દાળ પણ ઉમેરી શકો છો મેં અહીં મગની દાળને અવોઈડ કરી છે આજે અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી સાથે આપણે મસાલા કરીશું જેથી પાણી પણ ભેગા ભેગું ગરમ થતું જાય જીરું ઉમેરીશું બે ટી સ્પૂન મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ અથવા તો બે ટી સ્પૂન પણ બધાના મીઠા પણ અલગ અલગ હોય છે એટલે ધ્યાનથી ઉમેરવું સરસ મિક્સ કરી લેવું તમે અહીં ડુંગળી પણ ઉમેરી શકો છો લીલી ડુંગળી અથવા સૂકી ડુંગળી બીજા વેજીટેબલ પણ તમે ઉમેરી શકો છો અહીં આપણે લાલ મરચું એટલે કે પાવડર નથી ઉમેરવાનો ભૂકી નથી ઉમેરવાની આવી રીતે આપણે યલ્લો ઇસ જ રાખીશું અને હવે પાણી આપણે ઉકળી જાય ત્યાં સુધી રાહ જોવાની છે તરત જ બંધ નથી કરી દેવાનું કુકર મિત્રો આપણું આ પાણી ઉકળે ત્યાં સુધીમાં બીજું આવી રીતના ચાર વખત પાણી લઈને બીજા વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દેવું જેથી બંને ફટાફટ આપણું સાથે કામ થઈ શકે તો મેં અહીં જે આપણી ખીચડી પડાવી હતી તે જ બાઉલમાં ગરમ કરવા મૂકી દીધેલું છે આવી રીતના વન થર્ડ કપ ચાર વખત પછી આપણે તેની અંદર ઉમેરીશું પતંજલિનો સબ્જી મસાલો આવી રીતે એક ટી સ્પૂન પાણી ઉકળી જાય પછી જ ઉમેરવાનું છે સાથે જે આપણે આ ગરમ પાણી કર્યું તે પણ ઉમેરી દેસું ટોટલ આપણે ત્રણ ગણું પાણી ઉમેર્યું કહેવાય અને બધું સરસ મિક્સ કરી લેવું આવી રીતે બધું મિક્સ કરી કુકરનું ઢાંકણું બંધ કરી દેસું તો ફ્રેન્ડ આપણે ફાસ્ટ ફ્લેમ પર ત્રણ સીટી થી પ્રેશર કુક કરવાનું છે ફાસ્ટ ફ્લેમ પર ત્રણ સીટી થી પ્રેશર કુક કરી લીધેલું છે પ્રેશર નેચરલી રિલીઝ થઈ ગયું છે ખોલી લેશું તો તમે જોઈ શકો છો મસ્ત આપણી ખીચડી બિલકુલ રેડી છે તો આપણે સરસ મિક્સ કરી લેશો તો એકદમ સરસ આપણી ખીચડી બિલકુલ રેડી છે જો તમારે છૂટી છૂટી કરવી હોય તો તમે અઢી ગણું અથવા તો બે ગણું પાણી ઉમેરી શકો છો પણ ખીચડી અમને થોડીક લચકા પડતી જ ભાવે છે એટલે આવી રીતના કરેલી છે તમે જોઈ શકો છો આખું ઘર સરસ સુગંધ સુગંધ થઈ ગયું છે તો ફ્રેન્ડસ આપણી મસ્ત ટેસ્ટી એવી મેથી ખીચડીને સાવ કરી લેશું તો આપણી ગરમાગરમ ખીચડી ઉપર આવી રીતે ઘી રેડીને સર્વ કરીશું ઓલરેડી આપણે ઘીમાં જ વઘાર કરેલો છે